કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ પ્રવર્તે છે. તાજેતરમાં જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ નિવારવા વધઘટનો કેમ્પ યોજવામાં આવેલ. જે કેમ્પ યોજાયા બાદ શાળામાં શિક્ષકોની ઘટવાળી જગ્યાઓએ શિક્ષકોની નિમણૂક થયેલ છે. આજરોજ ભુજના શિક્ષણ અને તાલીમ ભવન ખાતે નવા વિદ્યાસહાયકોની ભરતી માટેનો કેમ્પ યોજવામાં આવેલ હતો. જે કેમ્પમાં ગણિત, વિજ્ઞાન, ભાષા તથા સામાજિક વિજ્ઞાનના વિષયો માટેની પસંદગીનો કેમ્પ યોજવામાં આવેલ હતો. આ કેમ્પમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર, જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી શ્રી પ્રજાપતિ, જિલ્લા તાલીમ ભવનના પ્રાચાર્ય તથા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન છાયાબેન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. આજે વિદ્યા સહાયક ભરતી માટેનું આપણો સ્થળ પસંદગીનો કેમ્પ રાખવામાં આવેલો છે. એમાં ખાસ કરીને ગાંધીનગર ખાતેથી ગણિત વિજ્ઞાન, ભાષા અને સામાજિક વિજ્ઞાન એના જિલ્લા પસંદગીનું કામ પૂર્ણ થયેલું હતું. અને આજે આપણને ગણિત વિજ્ઞાનના 128 શિક્ષકો મળી રહ્યા છે, સામાજિક વિજ્ઞાનના 61 અને ભાષા વિષયના ટોટલ 70 મળી, ટોટલ 206 શિક્ષક કચ્છ જિલ્લાના મળી રહ્યા છે. કચ્છના અંદર અમે જે પ્રાયોરિટીના જે ગામો હતા, શાળાઓ હતી કે જ્યાં શિક્ષકોની ઘટ હતી, એ તમામ શાળાઓ અહીંગાડી બોર્ડ ઉપર મૂકવામાં આવેલી છે. દરેકે દરેક ઉમેદવાર પાસે પણ જગ્યાઓનું લિસ્ટ છે અને જાહેરના અંદર ખૂબ પારદર્શક રીતે આ સ્થળ પસંદગીનું કામકાજ ચાલી રહ્યું છે. એટલે ખાસ કરીને આમ તો તમામ તાલુકાઓ આપણે મૂકેલા છે, પણ લખપત અબડાસા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ સૌથી વધારે શિક્ષકોની ઘટ હતી અને એને અમે પ્રાયોરિટી આપેલી છે. અમારા આજના સ્થળ પસંદગીના કેમ્પના અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ મહોદય પણ હાજર રહ્યા છે, અમારા શિક્ષણ સમિતિના ચેરમેન મહોદય છાયાબેન ગઢવી પણ હાજર હતા, જિલ્લા શિક્ષણાધિકારી પ્રજાપતિ સાહેબ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય ગોરજી, એમ બધા જ મિત્રો અહીં હાજર હતા અને ખૂબ સુંદર વાતાવરણમાં આ કેમ્પનું કામકાજ ચાલી રહ્યું છે. એટલે હવે આમ તો આપણે જે વધઘટના કેમ્પ કર્યા આપણે 20 તારીખે 22 તારીખે, એમાં પણ 500 જે વધારાના શિક્ષકો હતા એ ઘટવાળી સ્કૂલોમાં આપણે મૂક્યા છે અને આજે 206 શિક્ષકોને આપણે ઘટવાળી શાળાઓમાં મૂકી રહ્યા છીએ. એટલે કચ્છના અંદર જે ઘટ હતી એમાં 700 શિક્ષકો ઘટવાળી સ્કૂલોને મળશે, એટલે ખૂબ સુંદર કામ હવે થશે.